गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हवे जे आपणो चेप्टर छे द ह्यूमन रोबोट अंतिम चरण में आपणे आवी गया छीए। आजे आ लास्ट भाग छे, आगळना चार भाग तमे जोया अने खबर पड़ी हशे बराबर। ना ख्याल आव्यो होय तो बीजी वखत जोई लेवा विनंती। हवे जे माहिती तमे जोई चार भागनी अंदर एनाथी ज आपणे कंटिन्यू आगळ वधीए, हुं हाइलाइट आजे कहेवानो नथी बराबर। तो प्रेम चोपड़ा ने रॉबर्ट ने कोर्ट में लाव्या पछीनो जे खरो खेल छे चालू थई गयो छे अने एमां पछी पूछाय छे एवुं के व्हाट डीड यू डू फॉर प्रेम, मिस्टर प्रेम चोपड़ा। प्रेम चोपड़ा माटे ते रॉबर्ट शुं कर्युं छे एम, एटले हवे रॉबर्ट बोलशे के नहीं ए जोवानी आपणे आजना लेक्चरमां माहिती मळशे। अ पॉश, रोकायो बराबर, रोकाय छे। वेर एटले एकदम धड़ाम દઈને અવાજ આપે છે। द मेटालिक आंसर, मेटालिक एटले धातुना अवाज थी ये बोले छे। क्लीनिंग, मोविंग द लॉन, वॉशिंग, डूइंग डीसी शॉपिंग, ये वस्तु आपणे काले जोई बराबर। क्लीनिंग कर्युं, पछी लॉन कापी, वॉशिंग कर्युं, पछी कपड़ा धोया, कपड़ा क्या हाय वॉशिंग एटले कपड़ा धोया, डूइंग डीसी बराबर, अने शॉपिंग आ बधुं कर्युं। पछी एवुं कहेशे के तारी छेल्ली 6 दिवसनी एक्टिविटीने याद कर एम कहे छे बराबर, अने त्यांथी आपणे अटकेला હતા કારણ કે 6 દિવસની માહિતી એ લોકોને જોઈએ છે। તો જો અહીંથી આપણે બાકી હતું ધ મેમરી ટેપ વાળું, ધ મેમરી ટેપ વેન્ટ ઓન ધ મિકેનિકલી એન્ડ ધ મોનોટિયસલી બરાબર। એટલે મેમરી જે ટેપ હતું ને, મેમરી એટલે સંગ્રહિત માહિતી, અને મિકેનિકલી એટલે કે જે બધી મિકેનિક રીતે કેવી હતી, એકદમ કંટાળાજનક હતી માહિતી, કેવી હતી, કંટાળાજનક હતી કે જે સાંભળીને કોઈને કંટાળો આવે એવી કેવી હતી। જો ઓપન ધ બૂટ, બૂટ એટલે કે જે પેલું ગાડીનું મૂકવાનું બધું એક ખાનું આવે ને તે, એ બૂટ ઓપન કરે છે, બૂટ એટલે અહીંયા જોડા નહીં બરાબર। ઓપન ધ બૂટ ઓફ ધ કાર, કાર એટલે ગાડીનું પેલું જે ઢક્કન આવે ને એને ઓપન કરે છે। એમ્પ્ટી ધ ગ્રોસરી, ગ્રોસરી એમ્પ્ટી છે, ખાલી છે। શટ ધ બૂટ એટલે કે બૂટ પાછું પેલું જે ખાનું છે એને બંધ કરે છે। ટર્નિડ એટલે પાછો ફરે છે। મૂવ 30 સ્ટેપ બરાબર, 30 સ્ટેપ પાછો આગળ વધે છે। સ્ટોપ અટકે છે, ક્યુરિયોસોફ, ક્યુરિયોસોફ જે છે ત્યાં આગળ અટકે છે, ડાબી સાઈડ જાય છે, ઇન્સ્ટ્રક્શન સિગ્નલ આપે છે। હવે ખાલી માહિતી છે, મૂવ લેફ્ટ ડાબી સાઈડ જાય છે, ટર્નિડ એટલે ફરે છે, 20 સ્ટેપ એટલે 20 સ્ટેપ પાછો ફરે છે બરાબર। આ બધી માહિતી છે ને એણે કરેલી નથી, તમને ખબર છે ચેપ્ટરમાં બરાબર, આ કોઈ કાર્ય એણે કરેલું નથી, પણ આ માહિતી છે ને કંટાળાજનક છે। હવે ડાબી સાઈડ આમ જવું તેમ જવું બરાબર, બૂટ ખોલવું ઓપન કરવું, આ બધી માહિતી કઈ છે, કંટાળાજનક છે, સાંભળવી તમને પણ ના ગમી બરાબર। તો કોર્ટની અંદર પણ એવું જ થાય છે, કારણ કે ઉપર લખેલું જ છે મોનોટિયસલી એટલે કે કંટાળાજનક માહિતી આપે છે। એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સિલ કમાન્ડેડ, અને આ જ પોઈન્ટ બોલે છે અને કાઉન્સિલ આદેશ આપે છે, કાઉન્સિલ જે વકીલ છે એ આદેશ આપે છે, સ્ટોપ ભાઈ રોકાઈ જાતે બરાબર। રિવર્સ એન્ડ પ્લે, પાછો જા અને પાછું પ્લે કર, કંટાળાજનક માહિતી આપી એટલે આપણે પેલું કેવું કંઈક વસ્તુ સાંભળવી હોય તો આગળ જવું પડે બરાબર, ટેપમાં રિવર્સ જવું પડે અને પાછું અહીંથી ચાલુ કરવું પડે, એટલે એવું કહે છે કે ભાઈ યાર તું અહીંયા અટક અને પાછો ચાલુ કર આગળ। અગેન દેર વોઝ એન ઓબ્વિયસ પોઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ બરાબર, જ્યાં સુધી તને સિગ્નલ ના મળે ત્યાં સુધી તું અટકી રહેજે અને પછી બોલવાનું ચાલુ કરજે। કાઉન્સિલ ગોયલ સ્ટોપ ધ ટેપ, કાઉન્સિલ ગોયલે પેલી ટેપ હતી એને પોઝ કરી, પોઝ કરવું એટલે રોકવું, અટકાવવું। નોટિસ ધ પોઝ બરાબર, યોર ઓનર, યોર ઓનર એટલે જે પેલો સત્તાધીશ શબ્દ છે તે, સમ એક્શન ઇઝ નોટ રિવેલ, અમુક એક્શનો જે છે એ રિવેલ એટલે જાહેર નથી કરી બરાબર, અમુક એક્શનો જે એણે લીધી હતી એ જાહેર નથી કરી। ઘણી બધી એક્શનો છે તમને ખ્યાલ છે, રોબર્ટે શું શું કરેલું તે તો અહીંયા જાહેર નથી જ કરી એણે બરાબર। વોટ વેર ધોસ ઇન્સ્ટ્રક્શન, એ ઇન્સ્ટ્રક્શન શું હતી, હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન, આ ઇન્સ્ટ્રક્શન કોણે આપી હતી, હી ક્વેશ્ચન રામસિંગ 070 બરાબર, વકીલે પ્રશ્ન પૂછ્યો છે રામસિંગને કે ભાઈ આ બધી ઇન્સ્ટ્રક્શન કોણે આપી હતી, કઈ કઈ ઇન્સ્ટ્રક્શન હતી બરાબર, તો આ બધું પૂછે છે। ઇન્ફોર્મેશન નોટ બી રિવેલ્ડ, માહિતી જાહેર નથી કરવાની, હી રિસ્પોન્સ, તેણે રિસ્પોન્સ આપે, જો રામસિંગ 070 હજુ વફાદારી બતાવે છે, એણે માહિતી જાહેર કરી નહીં બરાબર, અને માહિતી આપી એ પણ કેવી આપી, બધી ઉલટ સુલટ। બટ વાય, શા માટે,
तो रॉबर्ट एवं कहे कि रॉबर्ट डू नॉट डिसओबे मास्टर, रॉबर्ट पोतानी मालिकनी आज्ञानु अनादर करशे नहीं, कारण के साची माहिती आपी दे बराबर रॉबर्ट, तो एनी आज्ञा जे छे ए उल्लंघन थई जाय। पण अहींया रॉबर्ट नो जे फंक्शन छे पोतानो नियम जाळवी राख्यो छे कि पोतानी मालिक गमे ते मरी जाय पण गमे ते एने थई जाय पण मालिकनी आज्ञानु पालन करवुं ज पड़शे, उल्लंघन नहीं करवानुं, बराबर। હવે શું છે, જો સેવરલ પીપલ હુ હેવ સફર્ડ લોસીસ વિલ બી ધ હાર્મ, અમુક લોકોએ પોતાની જે બધી માન મિલકતની નુકસાની ભોગવી હતી, ઇફ ધીસ ઇન્સ્ટ્રક્શન આર નોટ રિપોર્ટેડ, આ વસ્તુ તો રિપોર્ટ થઈ જ નથી અમુક, કારણ કે એમણે જે ચોરીઓ કરેલી ને એમાં અમુક વ્યક્તિઓ જે હતા માણસો સેલ્સમેનો, બરાબર, એમની ઘણી બધી પ્રોપર્ટીનું નુકસાન થયું છું, બરાબર, તો એ વસ્તુ તો રિપોર્ટ થઈ જ નહીં, હજુ દર્જ કરી જ નથી, બરાબર। વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન, એ ઇન્સ્ટ્રક્શન શું હતી એમ, કાઉન્સેલ લોયર ગોયલ પ્રેઝ્યુડ, કાઉન્સેલ ગોયલ આ વસ્તુ પૂછે છે, બરાબર। રોબર્ટ ડુ નોટ હાર્મ પીપલ, રોબર્ટ માણસોને નુકસાન પહોંચાડતો નથી, આ પણ એક નિયમ છે, તમે જોયો હોય ને તો ત્રણ નિયમો યાદ રાખશો ને તો આ ચેપ્ટરમાં વધારે મજા આવશે, બરાબર। રોબર્ટ ડુ નોટ હાર્મ પીપલ, રામસિંગ 070 રિસ્પોન્ડેડ મેકેનિકલી, રામસિંહ 070 મિકેનિકલી એટલે ધાતુમય અવાજથી જવાબ આપ્યો, આહો કે માણસોને રોબર્ટ નુકસાન ના પહોંચાડે। મેની મેની પીપલ હેવ સફર્ડ, ઘણા ઘણા લોકોની જાનહાનિ થઈ છે, સફર્ડ એટલે જાનહાનિ થવી, બરાબર, ઘણા લોકોની જાનહાનિ થઈ છે માન મિલકતની નાંતે બધી। સ્પીક અપ રામસિંહ 070 કાઉન્સેલ લોયર ગોયલ સ્ટ્રેસ ઇચ વર્ડ્સ, બરાબર, બધા જ શબ્દોને સ્ટ્રેસ એટલે કે ભારપૂર્વક બોલે છે, વકીલો હોય એ આવું જ કરે અને બરાબર શબ્દો ઉપર જ એ લોકો કોઈને ફસાવી દે। હવે આપણે જે આગળનું છે એ જોવાનું છે, એમાં શું છે, જો નો રામસિંહ પ્રેમ ચોપડા શાઉટેડ નર્વસલી બટ ધ જજ વોર્નેડ કીપ ક્વાઇટ, રામસિંહ કંઈક બોલવા જાય ને એ પહેલાં પ્રેમ ચોપડા અવાજ કરીને કહે છે, સટ એમ કહે છે, બરાબર, શાઉટેડ મોટેથી અવાજ કાઢીને નર્વસલી રીતે બોલે છે, પરંતુ જજ પણ પાછળથી બોલે છે, વોર્નેડ કરે છે, કીપ ક્વાઇટ, બધો શોર બકોર થાય એટલે જજનું કામ હોય પેલું હથોડો મારીને કહેવાનું કે ભાઈ શાંત રહો એમ, બરાબર। તો અહીંયા હલ્લો વધારે મચી ગયો છે એટલે જે પેલો જજ છે એ પણ કહે છે કે ભાઈ કીપ ક્વાઇટ, શાંત રહો બધા એમ। કમોન રામસિંહ 070 ધ જજ સેડ, જજે કીધું કે રામસિંહ 070 કમોન એમ કહે છે, ઉત્સાહ આપે છે એને। રામસિંહ 070 જર્ક હિઝ હેડ લેફ્ટ એટલે ડાબી બાજુ આમ કરીને ઝટકો મારે છે પોતાનું જે હેડ છે તે, બરાબર, દેન રાઈટ ટોવર્સ ધ જજ, અને જજની બાજુએ જાય છે, જજ એને બોલાવે છે કમોન કહીને, એટલે ડાબી બાજુ આમ ફરે છે અને પછી ધીરે ધીરે આગળ વધે છે। અ ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટેડ, ક્લિકિંગ એટલે એકદમ ટિક ટિક થોડોક અવાજ આવે ને તે, ઇન્ડિકેટ એટલે સંકેત આપે છે, બરાબર, ક્લિકિંગ સાઉન્ડ જે છે એ સંકેત આપે છે। હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ ઓફ ઝામિંગ ઓફ કૌઝન સિગ્નલ, જે પેલી ટેપ છે ને એ થોડી જામ થઈ જાય છે, ટેપ અંદર રોબોટમાં ફિટ થયેલી હોય ને ભાઈ મશીનરી રીતે, એ થોડી કેવી થાય છે જામ, જેમિંગ એટલે જામ થઈ ગયેલી હોય છે, અને સિગ્નલ મળે છે પીપ 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 પીપ, બરાબર, એવો અવાજ મળે છે, કંઈક ચાલુ થવાનું હોય મશીનમાં કે કંઈક બંધ થવાનું હોય ને એટલે આવા અવાજ નીકળે મશીનમાંથી, બરાબર। તો રોબોટમાંથી પણ આવો અવાજ આવે છે પીપ પીપ પીપ, કૌઝન એટલે ચેતવણીનો એક સંકેત મળે છે, કૌઝેશન્સ એટલે જાહેર ચેતવણી, બરાબર, એનો સંકેત મળે છે, એ સંકેત છે પીપ 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 એવો। ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન ટેન સિફાઈ, બરાબર, ક્લિકિંગ ક્રેકિંગ એક અવાજ આવે છે નાનો, અને ઇન્ડિગો એટલે પેલી જાંબળિયા કલરની લાઇટ છે ને ઇન ટેન્સિફાઈ એટલે ઝબકે છે આમ કરીને, બરાબર, પેલું કેવું કોઈ વસ્તુ જો આપણે દીવો સળગતો હોય ને પછી ઓલવવાનો થાય ને એટલે વધારે આમ આગ લાગે ને પછી એકદમ ઓલવાય, એમ અહીંયા પણ હવે પહેલાંની લાઇટ છે ને આમ ઝબકે છે ને પછી ધીરે ધીરે ઇન્ટેન્સિફાઈ થાય છે એટલે કે ઓલવવાની તૈયારી થાય છે। અ રેડ લાઇટ ફ્લેશ ઓન ધ ફોરહેડ ઓફ રામસિંહ 070 રોબોટ સિગ્નલિંગ ડેન્જર, અને એક એટલામાં જ રેડ લાઇટનું સિગ્નલ મળે છે, લાલ કલર ડેન્જર માટેનો ભયનો ખતરો છે, બરાબર, ફોર હેડ એટલે કપાળ, બરાબર, રોબર્ટનું સિગ્નલ મળે અહીંયા આગળ, હવે કપાળ હોય ને એની ઉપર આમ લાઇટિંગ ને એવું બધું થતું હોય, તો રામસિંહ 070 છે ને એના કપાળ ઉપર, ફોર હેડ એટલે કપાળ ઉપર શું થાય છે ભાઈ, લાલ કલરની લાઇટ ઝબૂકે છે અને એ ડેન્જર ખતરો એવો સંકેત આપે
છે. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ, જે સિસ્ટમ બધી હતી એ ફેલ થઈ જાય છે અહીંયા હવે, બરાબર. ટાઇની શટર્સ ઇન્ટુ ધ સેન્ટર ઓફ હિસ ચેસ્ટ ઓપન ડિસ્પ્લે સ્મોલ ટીવી સ્ક્રીન ફ્લેશિંગ. ચેસ્ટ, જ્યારે રોબર્ટ મૂવી જોયું હશે એને ખબર હશે કે ચેસ્ટ છાતીની અંદર જ રોબર્ટના બધા ફંક્શન હોય, બરાબર. એમાં એક નાનકડું ઓપન ડોર કરે એટલે બધા ફંક્શન બહાર નીકળે. પેલી રેડ ચીપ હોય છે ને એ રોબર્ટ પિક્ચરમાં મેઇન હોય છે, તમને ખ્યાલ હોય તો. એના દ્વારા એનામાં 100 જણની 100 રોબર્ટની એક નકારાત્મક શક્તિ આવી જાય છે, બરાબર. બાકી રોબર્ટ તો એવો હોતો નથી, પણ એક નાનું મેમરી કાર્ડ જેવી ચીપ આવે એનાથી બધું ફંક્શન હેન્ડલ થાય. તો અહીંયા પણ એવું થાય છે, ટાઇની શટર, નાનકડું એક શટર છે ને સેન્ટર, ચેસ્ટ એટલે છાતી, રોબર્ટની જે છાતી છે ને ધાતુની, ત્યાં ઓપન થાય છે અને ડિસ્પ્લે એટલે દેખાવે છે એક નાનકડું ટીવી સ્ક્રીન, અને ફ્લેશિંગ થાય છે, ઝબકારો મારે છે. સિસ્ટમ ડિસઇન્ટ્રેગેટેડ, રામસિંગ હેઝ ડિફ્યુઝ. સિસ્ટમ કેવી થઈ જાય છે, તદ્દન આમ કેવી, એકદમ ડિફ્યુઝ થવું, એટલે એનો મતલબ કેવો થયો ભાઈ, નષ્ટ થઈ જવાના આવે છે એમ, બરાબર. સિસ્ટમ બધી કેવી ખેર વિખેર થઈ ગઈ છે એમ. હવે રોબર્ટનું કામકાજ કેવું થઈ ગયું છે, નષ્ટ જેવું થઈ ગયું છે. રોબર્ટ હવે કાર્યરત રહેશે નહીં. ઓહ નો, ક્રાય ધ સેલ્સમેન્સ ઓફ સુપર રોબોટ્સ. સુપર રોબર્ટનો સેલ્સમેન પણ ત્યાં આગળ આવ્યો છે અને એણે જોયું કે મારો બનાવેલો રોબર્ટ જે છે એ આજે ડિફ્યુઝ થયો છે, એટલે એ વેલો એકદમ બૂમ મારે છે. ઓહ નો, અરે નહીં, હી ઇઝ ડિફ્યુઝ. શું તે ડિફ્યુઝ થઈ ગયો, બરાબર. ડિફ્યુઝ એટલે આમ અંત આવી ગયો એમ. હી ઇઝ ડેડ, શું એનું મૃત્યુ થયું. મશીન છે, ભલે મશીન રહ્યું, એનામાં જીવ નથી, પણ મશીન મિકેનિક રીતે તો એનું મૃત્યુ થાય ને ભાઈ, બધી સિસ્ટમ ડિફ્યુઝ થાય એટલે. તો પેલો રોબોટ જે સેલ્સમેન બનાવવાનો છે, બરાબર, સેલ્સમેન જે છે એકદમ ત્યાં પણ એ પણ આવે છે આ ડ્રામો જોવા, કે મારા બનાવેલા રોબોટની કરતૂત તો જોઈએ એમ, બરાબર. There was a hush in the courtroom. કોર્ટરૂમમાં હશ એટલે સન્નાટો છવાઈ ગયો, બરાબર, એકદમ. સાયલેન્સ પ્રિવેલ્ડ ફોર ધ લોંગ ટાઈમ ઇન કોર્ટરૂમ. કોર્ટરૂમમાં થોડો સમય સુધી સાયલેન્સ થઈ ગયું, બીજું એકદમ કેવું આમ સન્નાટો થઈ ગયો. નવી ઘટના બની ને પેલાનું મૃત્યુ થયું, એટલે હવે કેવું કે મૃત્યુ થયા પછી શું થશે એમ, આ રાજ કોણ ખોલશે, એવું બધાના મનમાં વિચાર. ધ કાઉન્સેલ ક્લિયર હિઝ થ્રોટ એન્ડ સેડ. કાઉન્સેલે પાછું બીજી વખત થોડો સમય સન્નાટો રહ્યો, પછી પોતાનું ગળું એકદમ શું કર્યું, આમ ખંખોર્યું અને પાછો ઊભો થઈને બોલે છે. શું બોલે છે, જો રોબર્ટ ડુ નોટ કોઝિસ હાર્મ ટુ પીપલ એન્ડ નાઇધર કેન ધે ડિસઓબે ધીસ માસ્ટર. જો રોબર્ટે કોઈ માણસને પણ નુકસાન નથી પહોંચાડ્યું કે પોતાના માલિકની આજ્ઞાનું પણ ઉલ્લંઘન નથી કર્યું. રોબર્ટે પોતાનો નિયમ જે છે ને એ જાળવી રાખેલો છે. મશીન છે ને પોતાનો નિયમ જાળવી રાખે. આજે એક સમયે માણસ ગદ્દારી ઉપર ઉતરી આવે, બરાબર, પણ રોબર્ટ નામાં જે ફંક્શન હતા ને એ જ છે. એને કોઈ માણસને નુકસાન નથી પહોંચાડ્યું અને માલિકને પણ નુકસાન નથી પહોંચાડ્યું, એની આજ્ઞાનું ઉલ્લંઘન નથી કર્યું, બરાબર. ધોઝ ઇન્સ્ટ્રક્શન ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપડા વેર નોટ બી રિવેલ્ડ. અને આ જે છે પ્રેમ ચોપડા તરફથી આ માહિતી જાહેર થઈ નહીં, બરાબર. ધ ડે કુડ હેવ બીન ઇન્જરિયસ ટુ ધીસ ઓન એક્ઝિસ્ટન્સ, બરાબર. પોતે જ પોતાની જે એક્ઝિસ્ટન્સ એટલે પતનનું કારણ બન્યું, બરાબર. અ ટ્રીટ ટુ ધ રોબર્ટ લાઈફ. રોબર્ટની લાઈફનું મેઇન કારણ કોણ હતો ભાઈ, પ્રેમ ચોપડા, એવું સાબિત અહીંયા થાય છે, બરાબર. કારણ કે પોતાની માલિક જો એવું બોલ્યો હોત ભાઈ કે સાચું બોલી જાતો રોબર્ટ બોલ્યો હોત ને આજે બચી ગયો હોત, પણ એવું થયું નહીં, બરાબર. પેલો એની જીદ ઉપર અડી રહેલો કે બસ ગમે તે થાય તારે માહિતી બહાર પાડવાની નહીં. રોબર્ટે ખરેખર ના પાડી, કારણ કે રોબર્ટનો નિયમ હતો કે પોતાની માલિકની આજ્ઞાનું પાલન કરવું, બરાબર. ધીસ કોન્ફ્લિક્ટ બ્રોટ રામસિંગ 070 એન્ડ. અને રામસિંગ જે હતો એની મૃત્યુનું કારણ આ જ બન્યું. આ જ કોન્ફ્લિક્ટ એટલે કે આ જ કોન્ફ્લિક્ટ એટલે આ સંયોગ, આ જે ઘટના હતી એ જ એની મૃત્યુનું કારણ બન્યું. હી ચૂઝ ટુ ધ બ્રેક અપાર્ટ રાધર દેન ધ ટેલ લાઈ. એણે જૂઠું બોલવા કરતાં શું નક્કી કર્યું, સાચું બોલીને મૃત્યુ પામું એવું એણે નક્કી કર્યું, બરાબર. હર્ટિંગ હ્યુમન બિઈંગ બીકમિંગ અનફેથફુલ, બરાબર. હર્ટિંગ માણસને પણ એને નુકસાન ના પહોંચાડ્યું અને અનફેથફુલ એટલે કે બે વફા પણ ના બન્યો. એ રોબર્ટ વફાદાર બન્યો, ભલે એણે જૂઠું ના બોલ્યો અને મૃત્યુ પામ્યો બોલ્યો, બરાબર. એટલે એણે મૃત્યુને ડિસાઇડ કર્યું કે હું મારી જાતને ડિફ્યુઝ કરું, માણસને પણ નુકસાન ના પહોંચ્યું અને પોતે હ્યુમનને પણ નુકસાન ના પહોંચાડ્યું અને વફાદાર પણ રહ્યો. ટ્રેરિશ ધ પેન એન્ડ ધ ડિપ્રેશન માર્ક ટુ ધ કાઉન્સેલ ફેસ. કાઉન્સેલ ગોયલના ફેસ ઉપર હવે એક કેવું કરચલી આમ સન્નાટાની એક રેખાઓ છવાઈ ગઈ. એને એકદમ આઘાત લાગી ગયો. આવો કેસ મેં પહેલી વખત જોયો કે પોતાની માલિકને બચાવવા માટે વફાદાર કેવો બને છે, બરાબર, મશીન એક જાતે.
એવું એને પહેલી વખત જોયું ને એટલે ચહેરો એકદમ પડી ભાગ્યો અને ડિપ્રેશનમાં આવી ગયો. ધ જજ પાઉન્ડેડ ફોર ધ વાઇલ એન્ડ પ્રોક્લેમ ધ કોર્ટ રિલીઝ પ્રેમ ચોપડા ગિલ્ટી ફોર થેફ્ટ. પ્રેમ ચોપડાને ગિલ્ટી એટલે પસ્તાવા માટે શું કર્યો ભાઈ, પકડી લીધો અને એક ગિલ્ટી, ગિલ્ટી એટલે પસ્તાવાની તરફ એને ચોર જેવો ગણ્યો અને પકડી લીધો, કારણ કે મેન તો એ જ હતો ને ભાઈ, બરાબર. ધ કાઉન્સિલ પીક અપ હિઝ ફાઇલ એન્ડ વિથ ધ બો લેફ્ટ ટુ ધ કોર્ટ રૂમ. વકીલ જે છે એ પોતાની ફાઇલ લીધી અને ડાબી સાઈડ આમ મોં નીચું કરીને ચાલ્યો ગયો. એટલે આ ચેપ્ટરની અંદર અહીંયા તમને લાસ્ટમાં ખબર પડી કે પ્રેમ ચોપડા જે છે એ એટલો બધો સડિયલ વ્યક્તિ છે, બરાબર, હતો કે એણે ખરેખર પોતાનું જે વફાદારી જેણે નિભાવી એના તરફ પણ એને જોયું નહીં. અને એક બાજુ પેલો રોબર્ટ એવો હતો કે પોતાની માલિક ગમે તેવો છે, ઊંધું ગાલ્યું, પેલું કેવું કે કોઈ પણ વસ્તુ વિચાર્યા વગર રોબર્ટે શું કર્યું, એને નિભાવ્યો એમ, બરાબર, વફાદારીથી કામ કર્યું, મરવાનું પસંદ કર્યું પણ એને માહિતી બહાર પાડી નહીં. તો આ રીતના આ ચેપ્ટર વફાદારીનું એક પ્રતીક આપતું છે, બરાબર. અને બીજું એ પણ છે, આનો સંકેત શું છે કે ભાઈ માણસ જે છે આપણી માણસ જાત મશીનનો આજે ગેરઉપયોગ દુરુપયોગ બહુ કરી રહી છે, બરાબર. તો એ દુરુપયોગ ના કરવો જોઈએ એ પણ એક આ ચેપ્ટરનો સંકેત છે, મોટિવેશનલ છે, બરાબર. તો આ રીતના તમારે જે ચેપ્ટર ફિનિશ થયું એમાં એક્સરસાઇઝના જે ફોટા છે હું તમને મોકલીશ, કાં તો લખી દઈશ, C1 C2 જે લખીશ એ તમારે લખવાનું રહેશે, બરાબર. હોમવર્કમાં તમારે આ રીતના કરવાનું છે. તો અહીંયા આજે આ ચેપ્ટર પણ પૂર્ણ થયું છે આપણું. હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે નવા ટૉપિકની ચર્ચા કરીશું. ચલો, ગુડ બાય.